સુરતના છેલ્લા 24 કલાકમાં બે હત્યાના બનાવો સામે આવ્યા છે. શહેરના પંડોળ વિસ્તારમાં મોડી રાત્રે રત્નકલાકારો હત્યા કરવામાં આવી હતી, જ્યારે લાલગેટ વિસ્તારમાં ગત રોજ મોડી રાત્રે એક યુવકની લાકડાના ફટકા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કર્યાની ઘટના સામે આવી છે. હત્યાની ઘટનાની નજીક સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, ત્યારે ક્રૂરતાપૂર્વક હત્યાના સીસીટીવીના દ્રશ્યો સામે આવ્યા છે. પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, જેમાં અરવિંદ કોડી પટેલ નામના આરોપીએ સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરવામાં આવી છે. સુરતના લાલગેટ ખાતે આવેલા લીમડા ચોક વિસ્તારના મુખ્ય રાજમાર્ગ પર એક ભિક્ષુક લાકડાના ફટકા મારી હત્યા કરી દેવાઈ હોવાની ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રે અંદાજે 2-4 વાગ્યાના સમય દરમિયાન ફૂટપાથ પર રહેતા ભિક્ષુકને અન્ય કોઈ ફૂટપાથ પર રહેતા યુવકના લાકડાના ફટકા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. ગઈકાલ 10 તારીખના રોજ રાત્રિના સુરત શહેરના રાજમાર્ગ ઉપર જેપી બેકરી આવેલી છે. એ જેપી બેકરી પાસે એક ઈસમને એક અજાણ્યા ઈસમે લાકડાના ફટકા મારી અને મોત નિપજાવેલ છે. ઉપરોક્ત બનાવ છે એ ગંભીર પ્રકારનો હોય અને તાત્કાલિક ડિટેક્ટ કરવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ ટાસ્ક આપવામાં આવેલો હતો. એને લઈને ક્રાઇમ બ્રાન્ચની બધી ટીમો વર્કઆઉટમાં લાગી ગયેલી હતી. એ દરમિયાન પીએસઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળેલી હતી કે જે ઉપરોક્ત આરોપી છે એનું નામ છે અરવિંદ ભવન કોળી પટેલ. એને આ ફટકા મારી અને અજાણ્યા ઈસમને મોત નિપજાયેલ છે અને હાલમાં તે ખ્વાજાદાના દરગાહ પાસે આવેલ છે અને ત્યાં ઊભો છે. આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે એમને ત્યાંથી પકડી પાડવામાં આવેલ છે. ઉપરોક્ત આરોપી છે એ રખડતો ભટકતો હોય અને માગીને ખાય અને ફૂટપાથ ઉપર રહી અને જીવન એનું પસાર કરતો હતો. મરણ જનાર અને આરોપી બંને 10 તારીખના રાતના આ જેપી બેકરીના ફૂટપાથ ઉપર હાજર હતા. એ દરમિયાન એક અજાણ્યા ઈસમે સ્કૂટી લઈને આવે છે અને બંનેને જમવાનું આપે છે. આ જમવાના બાબતમાં બંને વચ્ચે તકરાર થાય છે અને તકરારના ભાગરૂપે જે આરોપી છે અરવિંદ પટેલ એમને મરણ જનારને લાકડાના ફટકા વડે માર મારી અને મોત નિપજાવેલ છે. ઉપરોક્ત આરોપીને અટક કરવામાં આવેલ છે. એના રિમાન્ડની પ્રોસિજર સ્થાનિક પોલીસ લેવલે કરવામાં આવનાર છે.